નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇવનિંગ ન્યૂઝની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ડીસામાં બનશે વાયુસેનાનું એરબેઝ. એરબેઝમાં રૂપાંતરણ સહિતની કામગીરી માટે કેન્દ્ર સરકાર ફાળવશે 1000 કરોડ. રાજ્યસભાની ખાલી પડેલી 25 બેઠકો માટે મતદાન પૂર્ણ. છત્તીસગઢની બેઠક પર ભાજપના સરોજ પાંડેની જીત. બાકીની 33 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર. ઓફિસ ઓફ પ્રોફિટ મામલે દિલ્હી હાઈકોર્ટે આપના 20 ધારાસભ્યોને આપી રાહત. ધારાસભ્યોને અયોગ્ય ગણાવતો નિર્ણય રદ કરી આ મામલે બીજી વખત સુનાવણી ના કરવા તાકીદ. ફ્રાન્સમાં થયો આતંકી હુમલો. દક્ષિણ ફ્રાન્સમાં શહેર ટ્રેબેમાં થયેલા હુમલામાં પોલીસ કાર્યવાહી જારી. 2ના મોતની ખબર. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર સોમવારે થશે ચર્ચા. પ્રસ્તાવને કોંગ્રેસના 40 ધારાસભ્યોનું સમર્થન. કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સસ્પેન્શન રદ કરવાના મુદ્દે મુકાયો છે અવિશ્વાસ પ્રસ્તાવ. નવા ભારતના નિર્માણ માટે મેડ ઇન ઇન્ડિયાથી મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અનુરોધ. રાજકોટ ખાતે એન્જિનિયરિંગ કંપનીમાં બેલ વગાડી મેક પાવરની એનએસસીમાં લિસ્ટિંગને વધાવ્યું. રાજકોટના ઉદ્યોગમાં બનેલા પૂર્જાઓનો ઇસરો અને નાસાના ઉપયોગ ઉપગ્રહોમાં વપરાશને ગણાવ્યો ગૌરવપૂર્ણ. પારસીઓને તીર્થસ્થાન સમાન ઉદવાડા ગામના કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત. સરકાર દ્વારા ઉદવાડાને આદર્શ ગામ જાહેર કરાયા બાદ મળેલી વાઈફાઈ સુવિધાથી વિકાસના કામોને મળશે વેગ. ભારતના સાંકેતિક ભાષાના સૌ પ્રથમ શબ્દકોશનું લોકાર્પણ. શબ્દકોશમાં 3000 સાંકેતિક શબ્દોનો કરાયો સમાવેશ. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદના હસ્તે શબ્દકોશનું કરાયું લોકાર્પણ. અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદ દિને ભાવવંદના અર્પણ. શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયા વિરાટ કવિ સંમેલન. સમાચારમાં ગુજરાતનું બનાસકાંઠા રાષ્ટ્રીય એરબેઝના નકશામાં અગત્યનું સ્થાન પામવા જઈ રહ્યું છે. બનાસકાંઠા ડીસાનું એરપોર્ટ એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારની સુરક્ષા સમિતિએ કર્યો છે. ડીસાના એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારે લીધેલા વ્યૂહાત્મક નિર્ણયથી દૂરગામી પરિણામો મળી શકશે. પાકિસ્તાન સરહદથી નજીક હોવાના કારણે આ એરબેઝ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ડીસા એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવા માટે પ્રાથમિક ધોરણ 1000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ નિર્ણય મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. આખા દેશની નજર આજે રાજ્યસભા ચૂંટણી પર મંડાયેલી છે, ત્યારે રાજ્યસભાની 6 રાજ્યોની 25 બેઠકો માટે મતદાનની ગણતરી થઈ રહી છે, જેમાં છત્તીસગઢની બેઠક પરથી ભાજપના સરોજ પાંડેની જીત થઈ છે. નોંધનીય છે કે ગત મહિને દેશમાં ખાલી થનારી રાજ્યસભાની 58 બેઠકોમાંથી 25 બેઠકો પર આજે મતદાન થયું હતું. બાકી 33 બેઠકો પર આજે એક એક જ ઉમેદવાર હોવાના કારણે ગત 15 માર્ચે જ આ બેઠકો બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. આજે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તેલંગાણા સહિત 6 રાજ્યોની 25 રાજ્યસભા સીટો માટે મતદાન યોજાયું હતું. ઉત્તરપ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે થયેલા મતદાનમાં બસપાના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યાના સમાચાર મળ્યા હતા. બસપાના ધારાસભ્ય અનિલસિંહે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં સપાએ પોતાની વર્તમાન રાજ્યસભાના સભ્ય જયા બચ્ચને, જ્યારે બસપાએ ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવ્યા છે. કર્ણાટકમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે, જ્યારે તેલંગાણાની 3 બેઠકો માટે 4 ઉમેદવારો પોતાનું
નસીબ અજમાવી રહ્યા છે. હાલ આ મતદાનની ગણતરી થઈ રહી છે ત્યારે થોડા સમયમાં રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાઈકોર્ટે ઓફિસ ઓફ પ્રોફિટ મામલે ચૂંટણી પંચનો આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય ગણાવતો નિર્ણય રદ કર્યો છે. હાઈકોર્ટે ઇલેક્શન કમિશનને કહ્યું છે કે આ મામલે બીજી વખત સુનાવણી ન થવી જોઈએ. આમ દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને યોગ્ય ગણાવ્યા છે. નોંધનીય છે કે જાન્યુઆરીમાં ઓફિસ ઓફ પ્રોફિટ એટલે કે લાભનું પદ રાખવા માટે ઇલેક્શન કમિશને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી હતી, જેને મંજૂર કરી લેવામાં આવી હતી. 8 ધારાસભ્યોએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ચંદ્રશેખરની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. આજે પણ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત રહી હતી. લોકસભા 12 વાગ્યા સુધી અને રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. કેટલાક વિપક્ષી દળોના હંગામાને કારણે કામકાજ થઈ શક્યું ન હતું. એઆઈએડીએમકે અને ટીઆરએસના સાંસદો વેલમાં ધસી ગયા હતા, જ્યારે કેટલાક સાંસદો પોતાની સીટ પરથી ઉભા થઈને શોરબકોર અને નારેબાજી કરી રહ્યા હતા, જેના કારણે સતત 15મા દિવસે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે દરેક પક્ષોને સંસદની કાર્યવાહી ચલાવવા દેવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુમરાહ કરી રહી છે, સરકારે કશું છુપાવ્યું નથી. હમારા સબસે ઇતના હી હર દિન પ્રાર્થના રહા, આગ્રહ રહા, યાની વો સદન ચલા લે ઓર સદન મે અવિશ્વાસ પ્રસ્તાવ લેકર કે હર વિષય કે બારે ચર્ચા કરે, ક્યોંકિ યદિ સદન ચલેગા તો બહેસ હો પાયેગી. ફ્રાન્સના ટ્રેબે શહેરમાં સુપરમાર્કેટમાં ગોળીબાર કરી લોકોને બંધક બનાવ્યાની ખબર સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબારમાં 2 લોકોના મોત થયા છે. આ હુમલાને પોલીસ આતંકી હુમલો ગણાવી રહી છે. સુપરમાર્કેટમાં ગોળીબાર અને લોકોને બંધક બનાવ્યાના સમાચાર મળતા જ પોલીસે ઓપરેશન શરૂ કરી દીધું છે. તેમજ ફ્રાન્સનું સુરક્ષા દળ 2 સ્થળે કાર્યવાહી કરી રહ્યું છે. એક ટ્રેબે શહેરમાં જ્યાં લોકોને બંધક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, તેમજ અન્ય એક સ્થળે પણ એક પોલીસકર્મી ઘાયલ થયા છે. હવે આ બંને ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓ દ્વારા 2 વ્યક્તિઓના મૃત્યુની ખબર આવી રહી છે. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે દિલ્હીમાં ભારતની પહેલી સાંકેતિક ભાષાની ડિક્શનરી લોન્ચ કરી છે. આ ડિક્શનરીમાં 3000 સાંકેતિક શબ્દ છે અને આ ડિક્શનરી ભારતીય સાંકેતિક ભાષાના શોધકર્તા અને પ્રશિક્ષણ સંસ્થાનના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરવામાં આવી છે. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ અઠવાલે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સંબોધિત કરતા થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય આ ડિક્શનરીમાં વધુને વધુ સાંકેતિક શબ્દ ઉમેરવાની કોશિશ કરી રહ્યું છે. વિધાનસભામાં આજે અધ્યક્ષ સામેના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ શકી ન હતી. વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી કે અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા વખતે અધ્યક્ષની ખુરશીમાં રાજેન્દ્ર ત્રિવેદી બેસી શકશે નહીં. આજે ઉપાધ્યક્ષ પણ નથી, તેથી પેનલ પર સિનિયર ધારાસભ્યને સભા સંચાલન સોંપાશે. સૂત્રોના કહેવા મુજબ અત્યાર સુધી 18 વખત અવિશ્વાસની નોટીસ આવી છે. 70 અને 80ના દાયકામાં કુંદનલાલ ધોળકિયા, 90માં હિંમતલાલ મુલાણી સાથે 3 વખત, ધીરુભાઈ શાહ અને મંગળદાસ પટેલ સાથે 4 વાર અવિશ્વાસની પ્રસ્તાવ થયો હતો. 18માંથી 4 વખત આવા પ્રસ્તાવો મંજૂરી સુધી પહોંચ્યા છે, પણ તેના પર ચર્ચા થઈ શકી ન હતી. વિધાનસભા આજે સવારે 9:30 વાગે મળી હતી, જેમાં તારાંકિત પ્રશ્નોત્તરી, કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર, અન્ન નાગરિક પુરવઠો, સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વિભાગની પ્રશ્નોત્તરી ચાલી હતી.
નવા ભારતના નિર્માણ માટે મેડ ઇન ઇન્ડિયાથી મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે મેક પાવર સીએનસી મશીન્સ લિમિટેડના એનએસસીમાં શેર લિસ્ટિંગને બેલ વગાડીને વધાર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેડ ઇન ઇન્ડિયાને વધાવ્યું. મેક ઇન ઇન્ડિયા દ્વારા નવા ભારતના નિર્માણ માટે સંકલ્પથી સિદ્ધિ માટે કટિબદ્ધ થવા આહવાન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માત્ર જ્યોતિ સીએનસી અને મેક પાવર સીએનએલ મશીનનો બનાવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં એનએસસીમાં લિસ્ટેડ 260 વાઇબ્રન્ટ ગુજરાતની શૃંખલા દ્વારા વિદેશના લોકો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. મુખ્યમંત્રીએ આ તબક્કે રાજકોટની નાની નાની ફેક્ટરીમાં બનેલા પૂર્જાઓ ઇસરોના ઉપગ્રહોમાં વપરાય છે તથા નાસામાં વપરાતા બોઇલિંગ એરબેઝના પૂર્જાઓ પણ રાજકોટમાં બને છે, તો એમએસએમઈમાં પણ 2 લાખ એકમો સાથે ગુજરાત પ્રથમ નંબરે હોવાનો મુખ્યમંત્રીએ ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્યમાં 16 નવી જીઆઈડીસી બનાવાશે, જેમાં વુમન જીઆઈડીસીનું હમ કોમ્પીટ કર સકે. સ્વાભાવિક કે સીએનસી કે કારણ ये सब प्रिसिशन वर्क है. माइक्रो से भी माइक्रो ऐसे एक्यूरेट वर्क ये सीएनसी से बनता है. ये सीएनसी का प्रोडक्शन आने वाले भारत के बाकी प्रोडक्शन और मैन्युफैक्चरिंग में भारत का नाम बढ़ा करेगा, बढ़ाएगा. और भारत भी जर्मनी के सामने, इंग्लैंड के सामने हम मैन्युफैक्चरिंग में हमारा भी भारत का नाम कर सकते हैं. मेक पावर कंपनी को बहुत बहुत शुभकामनाएं देता हूं. એન્જિનિયરિંગ અને વિજ્ઞાન બંને એક સિક્કાની બે બાજુ છે. બંને સાથે મળીને માનવજાતની સુખ સુવિધાઓમાં વધારો કરે છે. તેવા જ હેતુથી અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો સ્પેસ અને સાયન્સ ફેસ્ટિવલ તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દૂરદર્શન અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી કમલેન્દ્ર સરભાઈ, પીઆરએલના શૈક્ષણિક હેડ ડોક્ટર ભૂષિત વૈષ્ણવ, પ્રિન્સિપાલ જી પી વડોદરિયા તેમજ પ્રોફેસર ઉષા નીલકંઠન ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી વૈજ્ઞાનિક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. This time we thought that we could involve all the science students and school students also, and this is basically focused on space science. આ ફિલ્મમાં સાયન્સની થીમ ઉપર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયેલ છે. આ આયોજનમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે અને એમના પેરેન્ટ્સ પણ ભાગ લઈ રહ્યા છે. સ્કૂલના સ્ટુડન્ટ્સને એક પ્રોપર અને એક હ્યુજ પ્લેટફોર્મ આપવા જઈ રહ્યા છે. અરાઉન્ડ 40 જેટલા સ્કૂલ પ્રોજેક્ટ્સ અહીંયા અમને રજીસ્ટર થયા છે. તો આ ફેસ્ટ દ્વારા કે સ્ટુડન્ટ્સને કોલેજ એન્વાયરમેન્ટથી અમે અવેર પણ કરવાના છે અને એમને એમના પ્રોજેક્ટ્સ માટે નવું પ્લેટફોર્મ પણ આપવાના છે. આજે 23 માર્ચ દેશમાં આ દિવસને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદી દિવસ પર દેશ આજે એ તમામ રાષ્ટ્રવીરોને યાદ કરી રહ્યો છે જેમણે દેશ માટે પોતાના પ્રાણ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું કે દેશને વીર સપૂતો પર ગર્વ છે. શહીદ દિનની પૂર્વ સંધ્યાએ અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શહીદોને વીરાંજલિ અર્પણ કરવા માટે ભાજપ યુવા મોરચા દ્વારા વિરાટ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા દ્વારા 5 શહીદોના પરિવારજનોનું શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ શહીદોના પરિવારજનોને રૂપિયા 1 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી. શહીદોના સન્માનાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અમારા માટે દેશ સૌપ્રથમ છે, તેવી જ રીતે દેશ માટે શહીદ થનારા પણ પ્રથમ છે. આ પ્રસંગે કવિઓએ વીર રસની અભિવ્યક્તિ દ્વારા વાતાવરણને જીવંત બનાવી દીધું હતું.
વિશ્વમાં થિયેટરમાં મોટા આયોજનોમાંથી એક એવા થિયેટર ઓલિમ્પિકની યજમાની ભારત કરી રહ્યું છે. થિયેટર ઓલિમ્પિકના 8મા સંસ્કરણનું આયોજન એનએસડી એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. અને ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર એ છે કે થિયેટર ઓલિમ્પિકના 15 જેટલા શો અમદાવાદમાં પણ યોજાનાર છે. ત્યારે આવો જાણીએ વિશ્વભરની રંગભૂમિને ઘર આંગણે લઈ આવનારા આ મેગા કાર્યક્રમ વિશે. જીવનમાં લાગણી અને ભાવનાનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે આપણને રોજબરોજના જીવનમાં હસતા રડાવતા નચાવતા અને જીવનના દરેક સ્તર પર માનવીને એક અનોખી જ દુનિયાનો અહેસાસ કરાવતા હોય છે રંગભૂમિ. દેશભરમાં પોતાની સંસ્કૃતિ અને પરંપરા મુજબ થિયેટરો થતા હોય છે ત્યારે તેની ઓળખ એક મંચ ઉપર કરવા માટે અનેક મેગા થિયેટર શોનું આયોજન થતું હોય છે, જે પૈકીનું એક છે થિયેટર ઓલિમ્પિક. થિયેટર ઓલિમ્પિક્સની વર્ષ 1993માં ગ્રીસમાં સ્થાપના કરવામાં આવી હતી. આ એક આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ છે જે વિશ્વભરના મહાન થિયેટર આર્ટિસ્ટની સિદ્ધિઓ પ્રસ્તુત કરે છે. અગાઉ ગ્રીસ પછી જાપાન, રશિયા, તુર્કી, દક્ષિણ કોરિયા, ચીન અને પોલેન્ડમાં થિયેટર ઓલિમ્પિક્સ યોજાઈ ચૂક્યા છે. રાધા રાજા રેડ્ડી કે નાટક હોંગે, ભાનુ ભારતી જાને માને નિર્દેશક હે, ઉનકો આપસે રૂબરૂ હોને કા મોકા મિલેગા. બંસી કૌલજી કા નાટક હે જિંદગી ઓર ઝોંક, જો આપકો દેખને કો મિલેગા. ઇસકે અલાવા ઓર ભી ચર્ચિત નાટક આપકો દેખને કો મિલેંગે. 13 અલગ અલગ ભાષાઓ કે નાટક આપકો દેખને કો મિલેંગે 15 દિનો કે અંદર, જો એક દૂસરે સે જુદા હે. ઓર એક જર્મની નાટક ભી ઇસકે અંદર શામિલ હોગા જો વિદેશી હે. इसके अलावा एलाइड इवेंट्स और बहुत सारी गतिविधियां देखने को मिलेंगी. गुजराती भाषा में भी आपको प्लेटफॉर्म परफॉर्मेंसेस और लोक रंग शैलियों के नाटक देखने को मिलेंगे. 17 फेब्रुआरी थी 8 अप्रैल सुधी लगभग 1.5 महीना सुधी चालनारा नाटकोना आ महाकुंभनो भाग अमदावाद पण बन्यु छे. त्यारे आवतीकालथी शुरू थता आ थिएटर ओलिम्पिकनी तड़ामार तैयारीओ अमदावादना टागोर हॉल खाते शुरू थई चूकी छे, ज्यां 15 दिवस सुधी जर्मन, भोजपुरी, मराठी, हिंदी, कन्नड, आसामी भाषाओमां नाटको પ્રસ્તુત થશે. આ નાટકોને રોજ રાત્રે 9 કલાકે તમામ જાહેર જનતા વિના મૂલ્યે ટાગોર હોલ ખાતે નિહાળી શકશે, જેમાં દિલ્હીના આજ થિયેટર કંપની દ્વારા તમાશા ના હુઆ, ગુવાહાટીના દર્પણ ડાન્સ એકેડેમી દ્વારા ચિત્રાંગદા, ભોપાલના રંગવિદુષ ગ્રુપ દ્વારા જિંદગી ઓર ઝોંક તથા જર્મનના ઇન્ટરનેશનલ બર્લિન ગ્રુપ દ્વારા એડિથ પિયાફ સહિતના અનેક નાટકો રજૂ કરવામાં આવશે. થિયેટર ઓલિમ્પિક્સની આ સૌથી વિશાળ આવૃત્તિ છે, જેમાં અમદાવાદ સહિત મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, ભુવનેશ્વર, જયપુર, ચંદીગઢ સહિત 16 શહેરમાં 25,000 કલાકારોને 450 શોને આવરી લીધું આયોજન થયેલ છે. મહત્વનું છે કે આ ઓલિમ્પિક્સ કળાના આદાન પ્રદાનનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે. એક દેશના કલાકારો બીજા દેશના કલાકારો પાસેથી નવી કળાઓને શીખશે. ભાષા, વિચારધારા અને સંસ્કૃતિના તફાવત છતાં અહીં એકમેક સાથેના સંવાદને પ્રોત્સાહન આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પારસીઓના તીર્થસ્થળ એવા ઉદવાડા ગામને દત્તક લઈને વિકાસના અનેક કામો કર્યા છે અને પ્રધાનમંત્રીના આ આદર્શ ગ્રામના સ્વપ્નને સાકાર કર્યું છે. સરકાર દ્વારા ઉદવાડાને આદર્શ ગામ જાહેર કરાયા બાદ વિકાસના કામોને વધુ વેગ મળ્યો છે, જેના કારણે ગ્રામવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. ગ્રામવાસીઓ જણાવે છે કે સ્મૃતિબેન દ્વારા ગામ દત્તક લીધા બાદ વિકાસના અનેક કામો થયા છે. સરકારની વિવિધ યોજના ઘર ઘર સુધી પહોંચી રહી છે. તળાવ, ગટર યોજના, પેવર બ્લોક તેમજ પાયાની વિવિધ સુવિધા અને જરૂરિયાતો મળી રહી છે. બીજા અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની દ્વારા ગામમાં ફ્રી વાઇફાઈ સુવિધાનો શુભારંભ કરાવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઉપરાંત રમતગમત માટે પણ મેદાન અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ. આજે શહીદ દિવસ નિમિત્તે દેશના વીર સપૂતોને યાદ કરાઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર વીડિયો પોસ્ટ કરી ભારત માતાના ત્રણેય સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એ આપણા ઇતિહાસના ગૌરવશાળી મહાપુરુષ હતા. હમ સબ જાનતે હૈ 23 માર્ચ કી વો ઘટના, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કે ચહેરે પર માં ભારતી કી સેવા કરને કા સંતોષ. मृत्यु का भय नहीं था, जीवन के सारे सपने मां भारती की आजादी के लिए समाहित कर दिए थे. और ये तीनों वीर आज भी
हम सबकी प्रेरणा है। भगत सिंह, सुखदेव और राजगुरु के बलिदान की गाथा को हम शब्दों में अलंकृत भी नहीं कर पाएंगे। यही तो कालखंड था जब आजादी की ललक, उसकी तीव्रता, उसका व्याप बढ़ता ही चला जा रहा है। हम देश के उन वीर सपूतों को याद करें, उन महापुरुषों को याद करें जिन्होंने आजादी के लिए अपनी जिंदगी खपा दी। उस आजादी के 75 साल 2022 में हम कैसे मनाएंगे? एक नागरिक के नाते हम भी तो संकल्प करें कि हमें आजादी के जंग में लड़ने का मौका नहीं मिला था, लेकिन भारत को दुनिया में सिरमौर बनाने के इस विकास की यात्रा में शरीक होने का हमें सौभाग्य मिला है। हम भी कुछ सकारात्मक करेंगे। તો અત્યારે ઇવનિંગ ન્યૂઝમાંથી અમને રજા આપશો, નમસ્કાર।